આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। ભાજપ ઉમેદવાર પસંદગીને લઈ ચૂંટણી સમિતિની બેઠકનો મહત્વનો દિવસ છે। ગાંધીનગર જિલ્લા અને શહેરની પાંચ બેઠકો પર ચર્ચા મહદઅંશે પૂર્ણ થઈ છે। તો હવે મહેસાણા અને અમરેલી જિલ્લાની 12 બેઠકો પર ચર્ચા શરૂ થશે। ભાજપ ઉમેદવાર પસંદગીને લઈ ચૂંટણી સમિતિની બેઠકનો આજે મહત્વનો દિવસ મનાઈ રહ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા જતીન। જતીન, શું છે અપડેટ્સ? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક નથી થઈ શક્યો, તો ભાજપ ઉમેદવાર પસંદગીને લઈ ચૂંટણી સમિતિની બેઠકનો આજે મહત્વનો દિવસ મનાઈ રહ્યો છે, કારણ કે ગાંધીનગર જિલ્લા અને શહેરની પાંચ બેઠકો પર ચર્ચા મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે। તો હવે મહેસાણા અને અમરેલી જિલ્લાની 12 બેઠકો પર ચર્ચા શરૂ કરવામાં આવશે। ભાજપ ઉમેદવાર પસંદગીને લઈ ચૂંટણી સમિતિની બેઠકનો મહત્વનો દિવસ છે। વધુ વિગતો માટે જોડાયા છે સંવાદદાતા જતીન। જતીન, શું વધુ વિગત? બિલકુલ, કે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ છે। બીજો બેઠક અંદર ગાંધીનગર જિલ્લાની અને શહેરની જે પાંચ બેઠકો છે તેની પર ચર્ચા જે છે પૂર્ણ થઈ ગઈ છે। હવે મહેસાણા અમરેલીના જે 12 બેઠકો છે તેની પર ચર્ચા જે છે શરૂ કરી દેવા માંગુ છું। મહત્વના વિષય આજે ભાજપ કોલમ ખાતેની બેઠક મળી છે તેની કહી શકાય। આભાર જતીન માહિતી માટે। તો ભાજપની ઉમેદવાર પસંદગીને લઈને કમલમમાં ચાલતા મંથન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવે છે। આગામી 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। આ બેઠકમાં રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તૈયાર થયેલી પેનલ અંગે ચર્ચા થશે, તેમજ 10 નવેમ્બર સુધી ભાજપના તમામ 182 ઉમેદવારોના નામ ફાઇનલ થશે।